ને ગુણાકાર કરવાનો અને છેદમાં જો x સિવાયની કોઈ સંખ્યા હોય જો a હોય તો એક નું કાઈ કરવાનું રહેતું નથી કેમ કે એક વડે કોઈ સંખ્યાને આપણે ગુણીએ કે ભાગીએ તો આપણે a ની સંખ્યા જવાબ મળે છે પણ જો x સિવાયની કોઈ સંખ્યા હોય તો જો એ ગુણાકારના સંબંધમાં હોય એટલે આ ગુણાકાર કરવાનો છે અને જો કોઈ નીચે સંખ્યા વધેલી હોય તો ત્યાં શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે સ્ટેપ બાય સ્ટેપ
એવા પદાર્થ આવશે કે જેમાં આપણે ગુણાકાર અને ભાગાકાર બે કરવું પડશે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે આપણે હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે જો 201 ના રૂપિયા 600 201 ના રૂપિયા 600 હોય તો એ કિંમતની કિંમત કેટલી થાય અહીંયા પણ તમે જોઈ શકો છો કે રકમમાં જો અને તો તમને દેખાય છે તો જો અને તો વાળી રકમ હોય તો એ રાશિની રીતે દાખલો કરવાના રહે હવે અત્યારે આપણે જે દાખલા ગણ્યા એમાં કેવું હતું કે આપણને એક વસ્તુની કિંમત આપેલી હતી એ કિંમતની કિંમત આપેલી હતી કે આપણે જોયું કે એક કિંમત રૂપિયા એક આપેલા હતા અહીંયા એક કિંમત રૂપિયા 5 આપેલા હતા એના ઉપરથી આપણે વધારે ઈંટોની કિંમત શોધતા હતા હવે અહીંયા શું થયું છે કે આપણને વધારે ઈંટોની કિંમત આપી દીધી છે એના ઉપરથી આપણે એક ઈંટના શોધવાના છે એ તમે જોઈ શકો છો કે જો 200 ઈંટના રૂપિયા 600 તો એક ઈંટની કિંમત કેટલી થઈ છે 600 રૂપિયા જે છે એ 600 રૂપિયામાં કેટલી ઈંટો આપણને મળે છે તો કે 600 રૂપિયામાં 200 ઈંટો આપણને મળે છે કે જો 200 ઈંટના રૂપિયા 600 હોય તો એક ઈંટની કિંમત કેટલી થાય તો હવે આપણે કહ્યું બસ રીટ નહીં છે માટે રકમ આપણે સમજવાની છે કે અહીંયા રીટ ફરી જાય છે બરાબર કે અહીંયા આપણને જે છે એ 200 ઈંટના રૂપિયા 600 આપેલા 600 રૂપિયા એક ઈંટના નથી પણ 600 રૂપિયા કેટલી ઈંટોના છે તો કે 600 રૂપિયા 200 ઈંટોના છે કે 600 રૂપિયામાં આપણને કેટલી ઈંટો મળે છે તો કે 600 રૂપિયામાં આપણને 200 ઈંટો મળે છે તો હવે આપણે જો એક ઈંટ ખરીદવી હોય તો એક ઈંટના રૂપિયા કેટલા લીધા હોય બરાબર એ આપણે શોધવાનું છે આપણે જે રીતે કરીએ છીએ રીતેના એ છે એમાં કોઈ ફેર પડતો નથી બરાબર અહીંયા આપણે અત્યાર સુધી દાખલા જોયા બધે શું આવતું હતું ગુણાકાર આવતો છે બરાબર માત્ર ગુણાકાર હવે દાખલો એવો છે કે જેમાં આપણે ભાગાકાર કરવાનો આવશે તો મૂકીએ કે 201 ના રૂપિયા 600 201 ના રૂપિયા 600 તો આપણે એક ઈંટની કિંમત શોધવાની છે કેટલી ઈંટની કિંમત શોધવાની છે એક ઈંટની તો ઈંટને કોણ નીચે મૂકશું ઈંટની નીચે રૂપિયા શોધવાના છે બરાબર રૂપિયા નીચે આપણે ક્વેશ્ચન માં ચોકડી ગુણાકારની રીતે જે થાય કરવાનું છે એ જોઈ શકો છો 600 રૂપિયા અને એ બંનેની જોડી બને છે બંનેનો શું કરશું ગુણાકાર 600 રૂપિયા ગુણ્યા એક ઈ છેદમાં 200 ની સામે કઈ જોડી બનતી નથી 200 એકા છે ક્યાં જવા દેશું નીચે બરાબર હવે આપણે બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે આ રીતે જોડી ગુણાકારની રીતે દાખલા પડતા હોઈએ ત્યારે ઉપર અને નીચે જો કોઈ સરખી સરખી સંખ્યા હોય તો એને આપણે કેન્સલ કરી દેવાની છે શું કામ કે અહીંયા આપણે કોઈ સરખી સરખી સંખ્યાનો ભાગાકાર કરીએ તો નીચે કોઈ સંખ્યા વધેલી હોય તો એનો ભાગાકાર કરીએ કરતા શું મળે એક હોય એટલે કે કાંઈ આવતું નથી એક્ઝામ્પલ તરીકે ઉપર એ બે હોય નીચે બે હોય તો બે ભાગ્યા બે કરો તો જવાબ શું મળે બે એકા બે તો ઉપર અને નીચે શું કઈ સરખી સરખી સંખ્યા તમને દેખાય એક્ઝામ્પલ તરીકે ઉપર બે હોય નીચે પણ બે હોય તો ઉડી જાય એટલે કે એને ત્યાં આપણે કેન્સલ કરી નાખવાના છે એને આપણે જોવાના રહેતા નથી પછી એ સિલેક્ટ ઝીરો કોઈ સંખ્યામાં છેલ્લે ઝીરો આવતા હોય છે કે 200 600 400 500 10 50 તો એમાં છેલ્લે જે ઝીરો આવતા હોય એ જેટલા ઉપર અને નીચે સંખ્યામાં જેટલા સરખા સરખા ઝીરો આપણને દેખાય તો ઝીરો કેન્સલ થઈ જાય છે એ સિવાયની જો કોઈ સરખી સંખ્યા કે છેદમાં 15 હોય તો ઉપર પણ 15 હોય તો શું થઈ જાય છે ઉડી જાય છે એટલે પછી આપણે એને ધ્યાનમાં લેવાના રહેતા નથી પણ ક્યારેક સરખું સરખું હોય તો પેલા દાખલામાં ચેક કરી લેવાનું કે ઉપર અને નીચે કોઈ સરખી સંખ્યા છે અથવા કોઈ સરખા જે ઝીરો જેટલા આવતા હોય એને ઉડાડી દેવાના છે તો એ તમે જુઓ છો કે 600 માં 2 ઝીરો છે અને 200 માં પણ 2 ઝીરો છે 2 ઝીરો 2 ઝીરો ઉડી જાય એક 200 નો ઝીરો એક 600 નો ઝીરો 200 નો બીજો ઝીરો 600 નો ત્રીજો ઝીરો બરાબર 0 0 છે સામ સામે ઉડી જાય છે કેન્સલ થઈ જાય છે ઉપર અને નીચે હવે અહીંયા ઝીરો વહી ગયા છે વહીતા શું છે 2 અહીંયા ઝીરો વહી ગયા વહીતા શું છે 6 હવે આપણે 200 સમજવાનું છે પછી શું સમજવાનું છે માત્ર 2 ને 600 છે એને 600 ને માત્ર 6 સમજવાના છે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે પણ જો વિદ્યાર્થી મિત્રો 0 છેલ્લે આવતા હોય તો એ સંખ્યામાં વચ્ચે 0 આવતા હોય છે કે 105 105 માં જે 0 છે ત્યાં હોય છે વચ્ચે તો એ આ કેન્સલ ન થાય કેમ કે એ આખી સંખ્યા છે 105 બરાબર છેલ્લે 0 આવતા હોય 200 600 1000 5000 કેવા છેલ્લા 0 એ પણ કેવા સરખા સરખા હોય તો છેદમાં તમે 2 ઉડાડો તો
અંશમાં પણ બે જ ઉડાડવા પડે, છેદમાં એક ઉડાડો તો અંશમાં પણ એક જ ઉડાડવો પડે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે અહીંયા આપણે ક્યાં 6 6 ની સાથે ગુણાકારમાં શું છે 1 બરાબર, તો 6 1 શું થશે 6 છેદમાં વધ્યા છે 2 બરાબર, તો 2 ના 2 2 નો આપણે કંઈ કહી નથી. હવે અત્યાર સુધી આપણે દાખલા જોયા એમાં છેદમાં શું હતું તો કે 1 સિવાય કાઈ છેદમાં હતું નહોતું બરાબર, તો 1 હોય તો 1 ને 1 વડે આપણે કોઈ સંખ્યાને ગુણીએ કે ભાગીએ તો એમાં કંઈ ફેર પડતો નથી. તો અહીંયા જો છેદમાં શું છે 2 છે, તો આપણે શું કરવું પડશે અહીંયા કે જો ઉપર નીચે કોઈ સંખ્યા વધેલી હોય, નીચે કોઈ 1 સિવાયની સંખ્યા હોય તો શું કરવાનું છે ભાગાકાર. આ બાબત ખાસ કે જો બાજુ બાજુમાં સંખ્યા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની છે તો આપણે ગુણાકાર કરીએ છીએ, પણ જો ઉપર અને નીચે સંખ્યાઓ છે અહીંયા છેદમાં 2 છે, નીચે 2 વધેલા છે તો 6 અને 2 નું શું કરશું ભાગાકાર, એટલે કે 6 ને આપણે 2 વડે ભાગીશું, 6 ને આપણે 2 ભાગ કરવાના છે બરાબર. આ બાબત ખાસ કે જો નીચે કોઈ સંખ્યા વધેલી હોય 1 સિવાયની, જો નીચે કોઈ સંખ્યા વધેલી હોય 1 સિવાયની તો તેનો ઉપરની સંખ્યા સાથે શું કરવાનું છે ભાગાકાર બરાબર. 6 ભાગ્યા 2 કરીએ તો 2 તેરી 6 6 માંથી શું થાય તો 0 જવાબ શું મળે છે આપણને 3 અને આપણે શોધવાનું શું હતું રૂપિયા, તો 3 ને પાસે શું લગાડી છે રૂપિયા બરાબર. આ છે આપણો જવાબ. એટલે આ બાબત આ એક્ઝામ્પલ 9 અહીંયા સુધી આપણે જે એક્ઝામ્પલ જોયા એમાં બધે ગુણાકાર આપતો હતો, અહીંયા શું જો નીચે કોઈ સંખ્યા વધેલી છે 1 સિવાયની તો શું કરવું પડે ભાગાકાર કરવાનું રહે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી એક્ઝામ્પલ છે જો 501 ના રૂપિયા 750 હોય, એવા પણ તમે જોયું જો અને તો બે શબ્દ છે બરાબર, એના ઉપરથી દાખલો આપણને ઓળખાય છે કે દાખલો આપણે કઈ રીતે કરવાનો છે. 501 ના કેટલી છે 501, 501 ના રૂપિયા કેટલા છે 750, શું કહે છે કે 501 જે છે એ આપણે 750 રૂપિયામાં મળે છે, એટલે કે 750 રૂપિયામાં આપણને કેટલી ઈંટો મળે છે તો કે 500 ઈંટો મળે છે. હવે કરવાનું શું છે આટલું આપણને આપેલું છે, શોધવાનું શું તો કે 2 ઈંટ, 2 ઈંટની કિંમત કેટલી થાય, આપણે 2 ઈંટના રૂપિયા શોધવાના છે કે 2 ઈંટ જે છે 2 ઈંટ આપણને કેટલા રૂપિયામાં મળે. આના જેવો છે કે અહીંયા આપણને વધારે ઈંટોની કિંમત આપેલી છે બરાબર, કે 500 ઈંટો 750માં મળે છે, પણ આપણે 2 ઈંટ જે છે ખરીદવી હોય તો 2 ઈંટ આપણને કેટલા રૂપિયામાં મળે છે એ આપણે અહીંયા જોવાનું છે આની જેમ જ બરાબર. તો 500 ઈંટના રૂપિયા 750, જોડી બનતી હોય એને ગુણાકાર કરવાનો છે અને જે એક કિંમત હોય નીચે એની સાથે ભાગાકાર. હવે અહીંયા 2 અને એની સાથે 750 બંનેની જોડી બને છે બરાબર, તો 2 ઈંટ ગુણ્યા રૂપિયા 750. હવે આ 500, 501 ની સામે આપણે જે સંખ્યા છે શોધવાની છે, 501 તો વધે છે એટલે ક્યાં જવા દેશું નીચે. હવે અહીંયા આપણે ચેક કરવાનું છે જો 0 વાળી સંખ્યા હોય તો અંશ અને છેદમાં એટલે ઉપર અને નીચે જેટલા 0 0 કેન્સલ થતા હોય એટલે કરી દેવાના છે. હવે તમે જોઈ શકો છો કે 750 માં 1 0 છે છેલ્લે, 500 માં 2 0 છે છેલ્લે બરાબર, તો ઉંશ છે તો અહીંયા 2 0 છે અહીંયા 1 જ છે તો આપણે 2 0 500 ના ઉડાડી શકીશું નહીં. સરખું સરખું કેટલું બને છે તો કે અહીંયા 1 0 750 નું અને 1 0 500. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમે છેદમાં જે સંખ્યા જોઉં છો એ સંખ્યા ઉપર હોય બરાબર, નીચે જે સંખ્યા હોય ઉપર પણ એ સંખ્યા જ હોવી જોઈએ બરાબર. 750 નો 1 શૂન્ય સામે કે 500 નો 1 શૂન્ય બરાબર. હવે અહીંયા 50 માં 1 શૂન્ય છે બીજો, હવે 750 માં આપણને ઉપર કઈ બીજો શૂન્ય દેખાતો નથી તો માત્ર 1 શૂન્ય કેન્સલ થશે. હવે અહીંયા 750 નું શૂન્ય વહી ગયું તો હવે 750 નથી પણ શું છે 75 સમજવાના છે. અહીંયા 500 માંથી 1 શૂન્ય વહી ગયું, 500 ને પછી સમજવાના છે 50 સમજવાના છે. તો હવે આપણે કરીએ ગણતરી કે 75 ગુણ્યા 2, તો પેલા શું કરીશ તો 75 અને 2 નો ગુણાકાર કરીશ બરાબર.
પંચા દસ નો શૂન્ય વધી એ બે સત્તા ચૌદ ચૌદ માં એમ નાખીએ તો પંદર હવે આપણે ગુણાકાર શીખી ગયા છીએ તો પી ચોતેર ગુણ્યા બે કરતા શું મળે છે આપણને જવાબ એકસો ને પચાસ ઉપર અને નીચે જે સંખ્યા છે એમાં તમને એક એક ઝીરો સરખો દેખાય છે બરાબર તો એને આપણે કેન્સલ કરી દેવાનું છે ઉડાડી દેવાનું છે આ ઝીરો બરાબર હવે સંખ્યા શું બને છે તો એકસો પચાસ માંથી ઝીરો જાય છે એટલે શું બની જાય છે પંદર બની જાય છે અને એ પચાસ માંથી ઝીરો જાય છે એટલે માત્ર પાંચ બની જાય છે હવે પંદર ની નીચે પાંચ છે તો આપણે પંદર અને પાંચ નું શું કરવાનું છે ભાગાકાર આપણે જે ઉપર એને છ અને બે માં કર્યું હતું નીચે કોઈ સંખ્યા વધેલી હોય તો એને ઉપરની સંખ્યા સાથે શું કરવાનું ભાગાકાર તો ફરીથી પંદર ભાગ્યા પાંચ કરી આપણે પંદર ભાગ્યા પાંચ તો પાંચ નો ઘડ્યો પંદર સુધી પાંચ તેરી પંદર પંદર માંથી પંદર છે તો શૂન્ય આપણે જવાબ બને છે ત્રણ અને પાછળ શું લાગશે રૂપિયા આપણે કિંમત શોધવાની હતી પાછળ જવાબ શું લખશે રૂપિયા તો અહીંયા આપણો દાખલો કેવો થશે આ આવા એક્ઝામ્પલ એમાં ખાસ ધ્યાન અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું એમાં માત્ર ગુણાકાર થયો અહીંયા એક્ઝામ્પલ જોયું એમાં માત્ર ભાગાકાર હતો આ એક્ઝામ્પલ આપણે એવું જોઈએ જેમાં ગુણાકાર પણ આવે છે અને ભાગાકાર પણ આવે છે આવા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પેલા જો ઝીરો ઝીરો સરખા ઉપર નીચે દેખાય એટલે કેન્સલ કરી દેવાના છે ઉડાડી દેવાના છે ત્યાર પછી સંખ્યા જો બાજુબાજુમાં હોય તો ત્યાં પેલા સૌથી પેલા ગુણાકાર કરવાનું જો નીચે કોઈ સંખ્યા વધેલી હોય એક સિવાયની જો એક હોય તો એકનું કાંઈ કરવાનું રહેતું નથી પછી શું કરવાનું કે ભાગાકાર એટલે આપણે જવાબ મળી જાય છે આ એક્ઝામ્પલ તમારે તમારી પાટી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે અને ખાસ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ આપેલા છે એની પ્રેક્ટિસ કરવાની છે કે આ જો પ્રેક્ટિસ કરશો તો તમને આ મળશે આવા જે વધારે એક્ઝામ્પલ છે તમને મોકઅપમાં પ્રેક્ટિસ માટે વિડીયોના એન્ડમાં સેન્ડ કરવામાં આવશે થેન્ક યુ